કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 2 પ્રાણીઓમાં પોષણ વિશે ભણીશું. આપણે અગાઉના પાઠમાં જોયું કે વનસ્પતિમાં પોષણ, એમાં પણ અલગ અલગ આપણને ઘટકો આપેલા હતા, બરાબર. કયા પ્રકારની વનસ્પતિ સ્વાવલંબી, પરાવલંબી. હવે અહીંયા છે આપણે પ્રાણીઓમાં પોષણ. તો તમે પ્રકરણ 1માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંનેને ખાય છે, એટલે કેટલાક પ્રાણીઓ એવા છે વનસ્પતિ પણ ખાય અને પ્રાણી પણ ખાય. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પોષણમાં શું હોય છે? તો એમાં પોષક તત્વોની જરૂરિયાત હોય છે, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. તમે ધોરણ 6માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે. યાદ કરો, નીચે તેની યાદી બનાવો. તો આપણે ભણી ગયા છીએ ને, યાદ છે વિદ્યાર્થી મિત્રો કયા કયા? તો કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન અને ખનિજ દ્રવ્યો. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. આ જટિલ ઘટકો તેજ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કે રૂપાંતર કરવું જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પાચન એટલે શું? તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહે છે. અહીંયા જો નીચે આપેલું છે જટિલ ઘટકો અને સરળ ઘટકો. હવે જે ખોરાક મેળવવાની પદ્ધતિઓ જુદી જુદી છે, એમાં પહેલું, જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. જેમ કે મધમાખી અને હમિંગ બર્ડ એટલે કે પક્ષી જે પણ એ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તાળવી એટલે ગાળીને ખાઈ જાય છે. એટલે આ અલગ અલગ પદ્ધતિઓ છે ખોરાક મેળવવાની. હવે અહીંયા આપણને પ્રવૃત્તિમાં આપેલું છે 2.1માં કે અલગ અલગ ખોરાકના પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ છે. તમે જોઈ શકો છો એમાં પ્રાણીઓના નામ પણ છે, એ ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ. તો ખોરાકનો પ્રકાર તમે જાતે ગોતી શકો, કીડી, ભોકળ, ગાય, સંભળી. એમાંથી તમે જુઓ તો ગ્રહણ કરવાની પદ્ધતિ કેટલી છે? તો પેલા ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા, પકડી અને ગળીને અને ચૂસીને. તમે જાણો છો સંભળી, સંભળી શું ખાય છે? તો સાપ જેવા જીવજંતુઓને ખાય. તો એ કેવી રીતે ખાશે? તો પહેલાં તો એને પકડી અને ગળીને ખાય છે, અથવા એમના નળી જેવા મુખાંગો દ્વારા ખાય છે, બરાબર. એવી જ રીતે આપણે જોઈ શકીએ, જેમ કે જો આપણે ખબર છે દરેકનું લોહી પીવે છે માથામાંથી, બરાબર, વાળમાં હોય છે, તે કેવી રીતે કે? તો ચૂસીને. મચ્છર, પતંગિયું, પતંગિયું કે આપણે જોયું, બરાબર. એ રીતે માખી, તો આપણે તમારા અહીંયા પ્રકાર દર્શાવવાના છે. અહીંયા એક ચિત્ર આપેલું છે, સ્ટાર જેવું લાગે છે ને વિદ્યાર્થી મિત્રો? આ સ્ટાર નથી, તારા માછલી છે. શું છે? તારા માછલી. તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી
આવૃત પ્રાણીઓને આરોગ્ય છે. પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે, એટલે કે પોતાનો જઠરનો ભાગ બહાર કાઢી શકે છે. જઠર પછી શરીરમાં પાછું જતું રહે છે અને આ રીતે પાચનની ક્રિયા શરૂ થાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો, તારા માછલી કેવી રીતે ખોરાક લે છે. હવે મનુષ્યમાં પાચન, તો આપણે જોશું, ખાસ યાદ રાખશું, આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખગૃહથી શરૂ થાય છે. એટલે કે ખોરાકની શરૂઆત ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો? મુખગૃહથી, અને મળદ્વારમાં અંત પામે છે. ક્યાં અંત પામે છે? મળદ્વારમાં. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ભાગોના નામ યાદ રાખવાના છે. કયા કયા ભાગો છે? તો પેલું મુખગૃહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, જે અંત ખોરાક અંતમાં ક્યાં જાય છે? મળદ્વાર, ન પચેલો ખોરાક. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. એટલે કે મુખગૃહમાં આવે ત્યારે આપણે એને ચાવીશું, અન્નનળીમાંથી પસાર થાય, પછી જઠરમાં જઈમાં એનો અમુક રસ ભરે અને ખોરાકને વલવાનું કામ કરે, પાચન થાય છે. ત્યારબાદ નાના આંતરડામાં સૌથી વધારે પાચન થાય, મોટા આંતરડામાં પણ પાચન થાય છે. ન વધેલો, ન પચાયેલો ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે. જઠર અને નાના આંતરડીને અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા કયા સ્ત્રાવ થાય છે? તો આપણે જીભમાંથી, લાળ ગ્રંથિમાંથી, બરાબર, પછી યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પણ જઠર અને નાના આંતરડા આ પાચક રસો શું કરશે? તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે, એટલે કે એને પચાવવા યોગ્ય બનાવી દે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે. પાચન તંત્ર કેવી રીતે બને? તો પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાક શું ફેરફાર થાય છે. હવે પેલા આપણે જોઈ લો, મનુષ્યની આકૃતિ આપેલી છે જ્યાં તમને મુખગૃહા, ત્યારબાદ લાળ ગ્રંથિ, જ્યાં સીધી છે અન્નનળી, ત્યારબાદ સૌથી ઉપર યકૃત આ સાઈડ, ત્યારબાદ જઠરમાં ખોરાક આવશે, પિત્તાશય અહીંયા આપેલું છે, સ્વાદુપિંડ અહીંયા આપેલું છે જઠરની નીચે, ત્યારબાદ નાના આંતરડામાં ખોરાક આવે છે. નાના આંતરડાની કૂચડા જેવું જે દેખાય છે ને તમને, હા, ત્યારબાદ મોટું આંતરડું અને છેલ્લે મળાશય એટલે કે મળ દ્વારા બહાર નીકળે છે. ચાલો આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાકમાં શું ફેરફાર થાય છે. તો સૌથી પહેલાં મુખ અને મુખગૃહા, ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયા અંતગ્રહણ કહેવાય. શું કહેવાય? અંતગ્રહણ. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે, તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલ છે. અહીંયા તમે જુઓ તો દુધિયા દાંત અને કાયમી દાંત. શું તમને થોડા વર્ષો પહેલાં તમારા દાંત પડી ગયેલા યાદ છે? પ્રથમ સમૂહના દાંત
એટલે કે શૈશવકાળ દરમિયાન બાળપણમાં વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તેઓને દૂધિયા દાંત અથવા મિલ્ક ટીથ કહે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. કાયમી દાંત એટલે પરમેનન્ટ ટીથ, જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે. હવે આપણને અલગ અલગ દાંત આપેલા છે. દાઢ સૌથી છેલ્લા ભાગે હોય, અગ્રદાઢ એની આગળની બાજુ, પછી રાક્ષી, ત્યારબાદ છેદક. એટલે આગળના જે તેમના 4 દેખાય છે ઉપર નીચે એ શું છે? છેદક. ત્યારબાદ એની પછીના બંને બાજુ બે જે દાંત છે એ શું છે? રાક્ષી. એની પછીના બે અગ્રદાઢ. શું છે? અગ્રદાઢ. અને પછી જે છેલ્લે 3 આપેલા છે એ 3 શું છે? દાઢ છે. પ્રવૃત્તિ 2.2, તમારા હાથ ધુઓ, અરીસામાં જોઈને તમારા દાંત ગણો. તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આડો ગોળ. બચકું ભરવા કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? એટલે કે દરેક વસ્તુ ખાવા પીવા ખોરાક લેવા માટે ગ્રહણ કરવા માટે આપણે આ 4 પ્રકારનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. દાંતના મુખ્ય કેટલા પ્રકાર? 4. પહેલું દાઢ, બીજું અગ્રદાઢ, ત્રીજું રાક્ષી અને છેલ્લું છેદક. બેધવા ચીરવા અને ફાડવા માટે કયા દાંતનો ઉપયોગ કરો તમારે અહીંયા લખવાનું છે. જેમ કે કાપવા અને બચકું ભરવા તો નીચલું જડબું, ઉપલું જડબું કે કુલ. ચીરવા અને ફાડવા એ તમારે દર્શાવવાનું છે. ચાવવા અને પડડવા, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ તમારે અહીંયા ભરવાનું છે જાતે પ્રવૃત્તિ કરીને. આપણો મોં લાળ ગ્રંથિ ધરાવે છે જેમાંથી લાળ સ્ત્રવે છે. તમને પણ ખ્યાલ હશે આપણા મોંમાંથી લાળ ગ્રંથિ સ્ત્રાવ થાય છે. શું તમે ખોરાક પર લાળની અસર જાણો છો? તો લાળ દ્વારા આપણા ખોરાકને પચવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, જેથી કરીને આપણે ખોરાક સરળતાથી પાચિત કરી શકીએ. અહીં 2.3 પ્રવૃત્તિ આપેલી છે. 2 કસનળી લો, તેને એ અને બી નોંધો. એ અને બી કસનળી, એમાં 1 ચમચી ઉકાળેલા ચોખા નાખો. ઉકાળેલા ચોખાને 3 થી 5 મિનિટ ચાવ્યા પછી કસનળી બીમાં નાખો. બંને કસનળીમાં 3 થી 4 મિલી પાણી નાખો અને બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડિન નાખો. અવલોકન કરો, બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે? તમને ફેરફાર દેવું કહે છે ને, અહીંયા જાંબુડિયા રંગનો થઈ ગયો છે, અહીંયા ફરક કોઈ પડ્યો નથી. એનું કારણ શું? તો જોઈએ તમારા પરિણામ સહપાઠીને શિક્ષક સાથે ચર્ચા કરો. તો લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે. લાળ એ શું કરે છે? સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. અહીંયા આપણે જોયું તો પહેલાં આપણે ઉકાળેલા ચોખા નાખ્યા અને પછી ચાવ્યા બાદ આમાં ચોખા નાખ્યા, એના કારણે જે દ્રાવણ છે એમાં ફરક જોવા મળે છે, કે આપણે લાળ છે એના કારણે એનો ફરક જોવા મળે છે. લાળ શું કરે? સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. જીભ અને મુખગ્રહમાં, જીભ એ મુખગ્રહના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે. જીભ કેવું છે? માસલ અંગ. એ આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમને જીભના કાર્યો જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. એ ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળાવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદરૂપ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. જીભ દ્વારા આપણને ખબર પડે કયો સ્વાદ સારો, કયો ખોરાક ખરાબ છે, કડવો છે, મીઠો છે, એની ખબર પડે છે. તેની પર રસુંકારો આવેલા છે
જેનાથી સ્વાદની પરત થઈ શકે. એટલે કે એના પર શું આવેલું છે? રસાંકુરો, જેના મદદથી આપણે સ્વાદ જાણી શકીએ છીએ. મીઠાઈ અને દાંતનો સોડો, અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા છે, પરંતુ તે આપણને નુકસાન કરતા નથી. તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડ મુક્ત કરે છે. એસિડ શું છે તો તે જાણવા માટે પ્રકરણ 5 જુઓ. એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરશે, જેને દાંતનો સડો કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે. જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા, ખાંડની પેદાશો અને ઘણા દૂષણો દાંતનો સડો કરે છે. આથી દરેક વિદ્યાર્થી મિત્રોએ બ્રશ, દાંતણ અથવા દંતબાલ, એક ખાસ પ્રકારની દોરી જે બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકને બહાર કાઢે છે, દ્વારા ઓછામાં ઓછા દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ. આપણે ખોરાક લીધા પછી મોંને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ. સાથે સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ. ક્યારેક તમે ખૂબ ઉતાવળમાં ખોરાક ખાઓ છો, વાત કરો ત્યારે અથવા હસતા હસતા ખાઓ છો ત્યારે ઉધરસ આવે છે અને અડકી આવે છે અથવા કંઈક ભરાઈ ગયાની અનુભવતી થાય છે. જ્યારે ખોરાક શ્વાસનળીમાં જતો રહે છે ત્યારે આવું થાય છે. આપણે ક્યારેક તમે ખાંસી હસતા હસતા ઉધરસ આવવા મળે ને, અડકી આવવા મળે, ત્યારે સમજી લેવાનું કે ખોરાક શ્વાસનળીમાં જતો રહ્યો છે. શ્વાસનળી નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે છે, જે અન્નનળીની સાથે જ આવેલી છે, પરંતુ ગળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે. તો પછી ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતા તે કેવી રીતે અટકે છે? ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાકને અન્નનળીમાં ધકેલે છે. જો સંજોગોવશાત ખોરાક શ્વાસનળીમાં પહોંચે તો આપણને કંઈક ફસાયું હોય તેમ એડકી આવી અથવા ઉધરસ ખાવાની અનુભૂતિ થાય છે. જો અહીંયા આપણે જુદા જુદા જીભ પ્રકારના સ્વાદ પરખતા જીભનો ભાગા આપેલા છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો દરેકને? આગળ ગળ્યો, પાછળ મીઠો, તીખો, કડવો, બધા સ્વાદ આપણે પારખી શકીએ છીએ. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો.